आयुर्वेदिक है। भारती बेन तमार खुल्लू छे। हाँ, शुरुआत करिए मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानां पुकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत छे। आपणे जोई रह्या छे ज्योत्यादि ત્રીજો ગણ, શરૂઆતના છ આકારાંત ધાતુ મહાગાહ દાધા, એમાં અંતિમ ધાતુ ધા ધાતુ, દુધાય, એમાં પરસ્મય પદ અને ત્રીજો લકાર લોટ લકાર જોવાના છીએ। પ્રત્યયો આપણે જોઈ લીધા છે, છતાં ખાલી કહી દઉં છું, લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો। मूल प्रत्यय तो ट आताम छ, आस आताम ध, ईट वही महिना। लोट लकार में तूतात, ताम, अतु, हीतात, तम, त, आनी, आव, आम। तो आ प्रत्यय छे, નવ કરતા બે વધી જાય છે, બે વિકલ્પ છે। પ્રથમ પુરુષ એક વચન અને મધ્યમ પુરુષ એક વચનમાં તાત તાત, સાથે સાથે જ્યારે મધ્યમ પુરુષ એક વચનમાં હિ પ્રત્યય લાગે છે ત્યારે એક નવું સૂત્ર પાછું આવશે, કોશો રે તાવ વ્યાસ લોપશ્ચ સૂત્ર આવશે। તો કરીએ શરૂઆત રૂપ સિદ્ધિ। ધાતુ છે ડુ ધા, ભારતી બેન પરસ્મય પદ લેવાનું, આત્મને પદ લેવાનું પરસ્મય, પ્રત્યે. પરસ્મય પદ, પરસ્મય પદ ચાલે છે। ધાતા લોટ લકાર આવ્યા, લોટ લકાર આવે હા, દુધાયમાં યની હલંતમ સૂત્રથી સંજ્ઞા થશે. આદિ ટુડવ થી દુની સંજ્ઞા થશે. એસે લોકો દર્શનમ લોક ધાતુ રહેશે. ધોત્યાદિ બેહ શુભ સૂત્રથી સપનો લોપ થઈ જશે. પછી શ્લોક સૂત્રથી ધાતુનું દ્વિત્વકરણ એટલે ધા ધા. હ્રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો અકાર થઈ જશે એટલે ધ ધા. અભ્યાસે નવું ચર્ચ, સૂત્ર કઈ ધા? હા, અભ્યાસે ચર્ચથી ધન પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો દ થઈ જશે. તો એકરૂપ અહીંયા પ્રત્યય લગાવવાથી સિદ્ધ થઈ જશે। પ્રત્યય આપણી પાસે બે છે, કોનો મૂળ ટીપ, ટીપમાં હલન, દીપનું હલંતમ થી પનીર સંજ્ઞા થઈ જશે. અને એ રહુ સૂત્ર થી તું થઈ જશે. તુયો સાતંગા સીસી અંતરસે શ્યામ થી તાત થઈ જશે વિકલ્પિત. અને પિત્ત હોવાથી હલાદી પિત્ત હોવાથી દ ધાતુ. હા દાદા, તું અહીંયા સિદ્ધ થઈ જાય તું માટે, અને તાત તામા અપિત છે હા એટલે અપિત હોવાને, અપિત એટલે ના અભ્યાસ તો રાત હતી દાનો હલંત થઈ જશે. પાછો એનું ચર્તવ થશે એટલે ધનો તો થઈ જશે. ધ થઈ જશે એટલે આમ થશે, અને ફરી પાછો આ ત હોવાને કારણે ખરી ચ લાગુ પડશે, ખર વર્ણ પરમાં હોય ત્યારે ચર્ત્વ થાય, એટલે આ ધનો પાછો ત થ ધ એટલે પાછો ત થઈ જશે, એટલે થ પછી ત છે અને આ બાજુ પણ એટલે જોડી ગઈ, એટલે થ પછી ડબલ ત
सात सह धत्तात सह धत्तात सह दधातु सह धत्तात विकल्पे ते सह धारण करो ते सकता ओके जयरे पित्त हो त्यारे बिल्कुल सहल थी जाए अहिया पूरु थी जाए पण तात अपित जयरे थी जाए त्यारे डबल प्रक्रिया एना थी डबल प्रक्रिया पाछी चालू थाय छे ओके तो एक खरी एक अभ्यास से चर्च लगते अभ्यास ना अभ्यास तो रात ना अभ्यास तो रात पाछू चर्तो थसे एटले तो त्रण नवा सूत्र हाँ तो आ रीते धातु धत्तात आ बे रूप बन्या छे द्विवचन तरफ सह वाली धातु छे दू हाँ या से जल हाँ सर योनि हल अंतिम सूत्र थी संज्ञा डूनी आदि री टूडव सूत्र थी संज्ञा थे एटले धा कर्तरी शब्द विक्रम प्रत्यय लागशे जुहोत्या हत्या दिव्य श्लू थी सपनो लोप थे श्लो सूत्र थी धातु दित्व थे एटले धा धा ह्रस्व सूत्र थी धधा अभ्यासी चर्च सूत्र थी धनु द थई जशे एटले दधा मूल प्रत्यय छे तस तस्थमी पाम तांतन तामो सूत्र थी ताम थई जशे तो होवाने कारण हलादी अपित छे हाँ हलादी अपित छे एटले स्नाभ्य प्रातः सूत्र थी अभ्यस्त में रहेला अकार अंत नो लोप थशे एटले ध अने दध थोच सूत्र थी हजी हाँ हजी शू थे ददश्च पाछळ त छे हाँ बराबर छे तो धधस धधस तथोस्य शू कहवा मांगे छे हाँ दनो ध थई जैसे पूर्व अभ्यास में अच्छा पहला में रहेगी तू आगे कर दी दो तो धधस तथोस्य बोलिया नता सर हाँ सूत्र नहीं बोली हूँ तमें बराबर करी दे ओके तो फरी द पाछो दोनों थई जैसे एटले ध अने त होवाने कारण खरीच सूत्र थी अभ्यस्त में धनु त थई जैसे એટલે અહીંયા તો થઈ જશે દત્તમ ને બની જશે હા અ પછી ડબલ ત ધત્તા ધત્તામ દત્તામ તો બરાબર કઉ દત્તામ તે બે ધારણ કરો તે બે ધારણ કરો તો દ ધાતુ ધત્તા ધત્તામ બહુવચન ધાતુ છે ધા ય કરવા ભાઈ હલંતમ સૂત્રથી યનો લોપ અને આદિરી ટુડવ એ સૂત્રથી ડૂનો લોપ થતા ધા કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુહુ એ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે દાધા ધાધા હા દાધા ધાધા હ્રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે દધા અભ્યાસે ચર્ચ મિનિટ પહેલા હા 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 દાદા બરાબર અભ્યાસે ચર્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા
धनो द एटले दधा। प्रत्येक हवे मूल प्रत्यय जी ही अद अभ्यस्ता तो ए सूत्र थी अत अने एरुहु सूत्र थी अतु। अजादी हाँ, अजादी अपित होवाने कारणे स्ना अभ्यस्त यो रात ए सूत्र थी अभ्यस्त में रहेला आकार नो लोप एटले द ध। साहेब अहिया आवे दध तथोस्त वाळु सूत्र नहीं आवे। ये ना लागे। हाँ अच्छे खाने सी तो अ दमा करे से दधतु हाँ ए धम आवे पर रूप एक रूप थी जता दधतु ते दधतु ते बदा धारण करो। बराबर सर दस तथोश्चर्य। हाँ तमें कह गॉड्स बराबर हाँ एज पूछती थी दस तथोश्चर्य हाँ लक्ष्य हाँ एकाचो बसो बस चसंतस्य स्थोहो अने पछी दधस्तथोश्च मा एकाचो बसो बस चसंतस्य स्थोहो ए आविलय ले मूल सूत्र शु कहे छे के एकाच धातु मा एक अज अज होय पछी प्रत्यय जस वर्णो जस प्रत्याहार एटले जस एटले पांच आवशे चौथो जो अने तो बस नो बगड़ा चार नो भस थई जाए पण क्यारे तो के परमा एकाचे बसो भस जसन तस्य थोहो जे छे परमा शु होय तो के आ पछीनु सूत्र दधस्तथोश्च ये एवं कहे छे दा धातु धा धातु पछी अंते पछी स सकारे परे टकारे परे थकारे परे अने ध्व परे आटलामां दधस्तथोश्च लागे छे અને અહીંયા ધામો પણ લાગે છે દગસ્ત એટલે અહીંયા અ છે એટલે લાગશે નહીં તો થયા ત્રણ આમ ચાર દ ધાતુ ધત્તા ધત્તામ દ ધતુ ફરી એવું જ સૂત્ર આવશે અરે સૂત્ર નહીં પણ પ્રક્રિયા ધાતુ છે ડુ ધા पीना હા સર યની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થશે આદિની ટુડવાથી ડૂની ઇત સંજ્ઞા થશે ધા રહેશે કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યે લાગશે જુહોત્યાદિભ્યઃ શ્લુહ સૂત્રથી શપનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા ધા ધા રશ્વ સૂત્રથી અભ્યાસમાં રશ્વ આદેશ થતા ધ ધા અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં ધ કારના સ્થાને દ કારનો આદેશ થતા દ ધા પ્રત્યય છે મધ્યમ પુરુષ એક વચનનો સિપ સિપમાં પોની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થશે અને સેહરે પિચ્ચ સૂત્રથી સેના સ્થાને હી નો આદેશ થશે અને તુયો સ્તાતં આશિષી અન્ય તરશ્યામ સૂત્રથી વિકલ્પે તાત આદેશ થશે ઈ છે એ હલાદી અપિત છે ને તાત પણ હલાદી અપિત છે એટલે સ્ના અભ્યસ્ત થયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આ કારનો લોપ થશે અને એક સૂત્ર છે હી પરમા છે અને ગુ સંજ્ઞક ધાતુ છે તો ગ્વસો રેદ્વાભ્યાસ લોપસ્ય સૂત્ર લાગુ પડશે અને એમાં અભ્યાસનો લોપ થઈ જશે અને અભ્યસ્તમાં એ કારનો આદેશ થશે અંગમાં એટલે ધે થઈ જશે હા અને હી દેહી રૂપ બની જશે અને સાથે સાથે આમ કે હી અને પછી તાતની પ્રક્રિયા પ્રથમ પુરુષ એક વચનમાં કરી હતી એટલે ઘસો રે ના દધસ તથોસ્ચ સૂત્રથી અભ્યાસમાં દ ના સ્થાને ધ નો આદેશ થશે અને આ પણ ધત થઈ ગઈ
છે ને ત, એટલે ખરીચ સૂત્ર થી ધ નો ત થઈ જશે. અને તાત એટલે એટલે દત્તાત બની જશે. તાત તો થી ત્વમ દેહી ત્વમ દત્તાત તું ધારણ કર. તો અહીંયા બંને એક તો હિ પ્રત્યયના કારણે સૂત્ર આવે છે, ફસોરે ધાવ વ્યાસન ઉપસ્ય સૂત્ર આવે છે. એનાથી બે પ્રક્રિયા થાય છે. એક તો પૂર્વભ્યાસનો સંપૂર્ણ લોપ કરી નાખે છે અને એત્વ કરે છે, અંગને એત્વ કરે છે. તો એત્વ કરતા આ ધ છે તો એનો ધે થઈ જાય છે અને પાછળ માત્ર પ્રત્યય છે હિ, એ હિ પ્રત્યય જોડી દઈએ છે એટલે ધે હિ થઈ જાય છે. અને તાતમાં હા તમે રૂપ સિદ્ધ કરેલા છે ને એમાં 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 લોટ લકારમાં દ દા તુ દત્તા ત એવી રીતે છે, ધ નહીં કર્યો. ક્યાં હા આમાં જ આપણે લોટ લકારમાં. હા મારી ટેક્સ્ટ ઉદાય ઉદાય ધાતુ એટલે મારા બસ. ટેક્સ્ટ એટલે હા, બરાબર થઈ ગઈ. હા મારી મિસ્ટેક હતી. ઓકે. તો થેહી ધત્તાત થઈ ગયા. બંને માં પ્રક્રિયા જુદી જુદી, સૂત્ર એક જ છે પણ પ્રક્રિયા બે બે કાર્યો કરી રહ્યા છે. ઓકે આગળ વધીએ. દધાતુ ધત્તાત દત્તાં દધતુ હેહી ધત્તાત દેવચન, મધ્યમ પુરુષ દેવચન ધાતુ છે. ડુ થાય ડુ ધા ય જ્યોત્સના हाँ सर, यानी हलंत्यम सूत्र थी संज्ञा अने डू नी आदि टुड़व थी संज्ञा एटले धा. कर्तरी शप जो अत्यादि व्यश लू थी सपनो लोप श्लव थी दित्व धा धा. ह्रस्व सूत्र थी ધ ધ ધા અને અભ્યાસી ચર્ચ થી ધ નો ધ થશે એટલે ધ ધા પ્રત્યય છે. થસ અસ લોટો લંગવત સૂત્ર થી તસ તસ ત નિપામ તામ તમ સૂત્ર થી તસ નો થમ થશે. મતમ થઈ છે. ત જે છે હલાદી હલાદી અપિત છે. પેલા અહીંયા સુધારો. તો ના અભ્યસ્ત થયો રાત સૂત્ર થી અનુરૂપ થશે અને પછી ઓલું દધસ્તો સૂત્ર થી ધ થશે અને ખરી ચ સૂત્ર થી ત ધત્તમ તત્તમ. યુવામ ધત્તમ. ઉતરાય ભણવા આવી ગયા તાલા. બહુવચનમાં દધાતુ ધત્તાત દત્તામ દધતુ ધેહી ધત્તાત દત્તમ. હવે જો મ કાઢી લઈએ તો બહુવચન થઈ જાય પણ પ્રક્રિયા કરી ધાતુ છે. ડુ ધા ય નરેશ કુમાર સુતરિયા. યની હલંત્યમ થી સંજ્ઞા ડુની આદિ ટુડવાથી સંજ્ઞા થશે. કર્તરી શપિકરણ પ્રત્યય જુહોત્યાદિ બ્યહ શ્લો સૂત્રથી સપનો લોપ. શ્લો સૂત્રથી દિત્વ થતા ધા ધા. હસ્વ સૂત્રથી અનુલોપ થતા ધ ધા.
धा अभ्यासे चढ़सी धनो द थता दधा, बराबर प्रत्यय के थ। प्रत्यय तत्थ समीपां ताम थी तथसि, अलग हलादु अपित होवाथी दामो रहेला अनुलोप थसे एटले ध थई जशे ध। हवे त होवाथी होवाને કારણે ભૂસંજ્ઞક ધાતુ છે અધસ્તથોસ્તથી દમો ધ થઈ જશે એટલે ધ ધ। હવે ખડી છે ધનત ખડી ચથી ધનો ધ ત, હા ત દત્ત યુ યમ દત્ત। છ થયા ધાતુ તા દત્તામ દધતુ ધેહી ધત્તાર દત્તમ ધત્ત આવ્યે ઉત્તમ પુરુષ એકવચન ધાતુ છે દુ ધા ઉર્વશી બેન यानी हलंत्यम सूत्र थी संज्ञा दशेलो प्रदर्शन डूनी आदि रह टुडव थी ये संज्ञा दशेलो प्रदर्शन धारे थे। कर्तरी शब्द जुओ त्यारी भैया स्लो थी शब्दों लोप थी जैसे स्लो थी दित्व ले दादा, प्रस्व थी दधा, अभ्यास चर्च थी दधा। हवे प्रत्यय छे मिप, पानी हलंत्यम सूत्र थी संज्ञा दशेलो प्रदर्शन મેરની સૂત્રથી નીનો આદેશ થશે એને આડુતમસ્ય પિચ્ચથી આઠનું આગમ થશે એટલે આની। અવેશના અભેશ્યો રાતથી આકારનો લોપ થઈ જશે એટલે દ ધ દ ધ અને પ્લસ આની। હવે ઉર્વશી બેન હા સર પિત્ત બની ગયો છે એટલે નહીં લાગે સર, પિત્ત હોવાને કારણે આ ધા જે છે એમાં કોઈ પરિવર્તન નહીં આવે પણ બંને આ વત્તા આ થઈ ગયા છે આ બરાબર એટલે આ વત્તા આ અકહ સવર્ણે દીર્ઘ એટલે દ ધા એટલે ની દ ધાની સર હા આગળ બોલો આપણે પીત, હા એટલે પીત છે એટલે નથી નથી ના અભ્યાસ તો રાત નહીં લાગે ને સર, હા સર દધાની ને દીર્ઘ અહમ દધાની આડુતમસ્ય પીચ થી પીચ થઈ જાય, પીચ થઈ જાય છે તો મીપનો પ તો હલ એટલે આમ તો નીત આવી ગયો તો બરાબર એટલે ની હોવાના કારણે મી નો ની થયો મેર ની તો ની તો અપિત થઈ ગયો હતો પણ આડુ તમસ્ય પિચ્ચ થી અતિદેશ થી પિત થઈ જાય છે પિત ત્રણે થઈ ત્રણ માં હા પિત થઈ જવાના કારણે ત્રણે ત્રણ આમ છ માં થશે એટલે આત્મને પદ્મ પણ થશે એટલે પિત થઈ જવાના કારણે કઈ કરવાનું રહેતું નથી સીધો પ્રત્યય જોડવાનો થઈ જાય છે એટલે અહમ પણ જોડવા જઈએ તો અહીંયા આ છે અને અહીંયા આ છે એટલે અકહ સવર્ણે દીર્ઘ હતી આ જ રહેશે એટલે અહમ દદાની હું ધારણ કરું આવું થશે ઓકે દધાતુ ધત્તાર દત્તામ દધતુ ધેહી ધત્તાર દત્તમ ધત્ત દધાની આવી દિવતી ધાતુ છે નરેશભાઈ નરેશભાઈ અવાજ નહીં આવતો નરેશ
बस नहीं था, नहीं था, गीता थी था इसे, नित्यम गीता थी, लोटो लंग अच्छे हैं। आड़ तमस्य पिच्छात नागम छे ले आव थई जैसे अहियाँ आ અને પિત હોવાને કારણે જોડવાનું પણ અક સવર્ણ અને દીર્ઘ થી એટલે દ ધાવ આવું થશે અહમ આવા આવા દધાવ તો થયા આઠ દધાતુ દત્તાત દત્તામ દધતુ દેહી દત્તાત દત્તમ દત્ત દધાની દધાવ વમાં મ નાખી દઈએ વની થી જાય તો બહુ વચન થઈ જાય ગીતા આગળ બહુ વચન हाँ सर, उपदेश हलंत्यम सूत्र तीज संज्ञा थशे अने डूनी आदरी ट्रु दवा तीज संज्ञा थशे एटले धार होय छे। ज्योत्यादि भस्म सूत्र स्वप्न लोक थई जशे अने ત્યાં બરાબર हाँ સ્લો સૂત્ર થી દિત્વ થશે એટલે દાદા। પછી રસ્વ સૂત્ર થી ધધા અને અભ્યાસ ચર્ચ એ સૂત્ર છે એ સૂત્ર થી બરાબર દધા અને આપણો પ્રત્યય છે મસ મસ મસર નિત્યમ ગીતા થી સર્વ મસગર અને આડુતમ જપ એ સૂત્ર સર આમ એટલે આમ થઈ જશે એને જોડી દેવા અજાદી પિત છે, આઝાદી અકાશ અવર્ણ દીર્ઘ થી દધામ અહમ આવામ વયમ બધા અમે બધા ધારણ કરીએ અમે બધા ધારણ કરીએ ઓકે નવ થઈ ગયા પ્રથમ પુરુષ એક વચન સહ દધાતુ ધત્તાત દ્વિવચન તૌ ધત્તામ બહુવચન તે દધતુ મધ્યમ પુરુષ એક વચન ત્વં ધેહી ધત્તાત દ્વિવચન युवां धत्ताम अरे धत्तम यूयम धत्त उत्तम पुरुष एक वचन अहम दधानी द्विवचन आवाम दधाव दधाम वयम दधाम प्रतिवन सह दधातु विकल्पे दत्तात तौ दत्ताम बहुवचन दधतु मध्यम पुरुष एकवचन देहि त्वं देहि दत्तात युवां दत्तम युवं दत्त उत्तम पुरुष एकवचन अहम् दधानि आवाम दधाव वयम दधाम सेजल दधातु सह दत्तात तौ दत्ताम ते दधतु त्वं देहि त्वं दत्तात युवाम दत्तम यूयम दत्त अहम् दधानि
આવામ દધાવો વયમ દધામો. જીગીસા જી સર, હા બોલું. સહ દધાતુ વિકલ્પે સહ દત્તાત તૌ દત્તામ તે દધતુ ત્વમ દેહી. સર દેહી બોલવાનું, દેહી બરાબર દેહી. હા પછી વિકલ્પે દત્તાત યુવામ દત્તમ યુવમ દત્ત અહમ દધાની આવામ દધાવ વયમ દધામ. જ્યોત્સના. હા સર, દધાતુ વિકલ્પે દત્તાત દત્તામ દધતુ તેહી વિકલ્પે દત્તાત દત્તમ દત્ત દધાની દધાવ દધામ. કર્માભાઈ. દધાતુ દત્તાત દત્તામ દધતુ દેહી દત્તાત દત્તમ દત્ત દધાની દધાવ દધામ. નરેશ કુમાર સુતરિયા. દધાતુ વિકલ્પે દત્તાત દત્તામ દધતુ દેહી વિકલ્પે દત્તાત દત્તમ દત્ત દધાની દધાવ દધામ. નરેશ. દધાતુ વિકલ્પે દધાત દત્તામ દતુ છે દત્તાત વિકલ્પે આ ના વિકલ્પે નહીં એક રહી ગયો છે ફરી ફરીથી અવાજ કપાય. પ્રથમ પુરુષ એક સહ દધાતુ વિકલ્પે ધત્તાત ધત્તાત એ દ્વિવચન ધત્તા બહુવચન દધતુ દધતુ અને મધ્ય પુરુષ એક વચન ધત્તાત. હા દ્વિવચન ધત્તાત એક વચનમાં વિકલ્પે ધેહી પેલા ધેહી અને પછી ધત્તાત દેહી વિકલ્પે ધત્તાત અને દ્વિવચનમાં દત્તમ બહુવચનમાં ધત્ત અને અન્ય પુરુષ ધત્તા દધાની અહી ઉત્તમ દધામ. અન્ય નહીં પણ ઉત્તમ અન્ય કહેવા જઈશું તો છેક ત્રીજો થઈ જશે પ્રથમ થઈ જશે. દધાતુ વિકલ્પે ધત્તાત ધત્તામ દધતુ દેહી વિકલ્પે ધત્તાત ધત્તમ ધત્ત દધાની દધાવ દધામ. દધાતુ વિકલ્પે ધત્તાત દત્તામ દધતુ દેહી વિકલ્પે દત્તાત દત્તમ દત્ત દધાની દધાવ દધામ. બરાબર. પલક ને પાયલ આવી રહી છે પણ પાછી જતી રહે છે આવે જાય છે નેટવર્ક. તો અહીંયા લોટ લકાર પરસ્મય પદ દુધાય ધા ધાતુ પૂર્ણ કરીએ છીએ. ખાસ તમારા માટે આપણે જે આ પ્રક્રિયા કરી રહ્યા છે એ જો ના લખતા હોય તો લખતા રહેજો, કારણ કે સ્મૃતિમાં વધુ સમય નહીં રહે. લખેલું હોય તો જોઈ લેવાશે કે કયું સૂત્ર ભૂલાઈ જાય છે તો આપણે જોઈ લેવાય.
नहीं तो 15 दिवस गया आने पाछा याद नहीं करिए तो जतू रहू छे विषय एवो छे એટલા માટે પણ પછી આત્મ સાક્ષાત્કાર થઈ જાય પછી ના દે પણ એ સાક્ષાત્કાર કરવાનો તરત વાર છે નું તરત તો કેવી રીતે થાય? પેલા બેને 40 વર્ષ ભોગ આપે ત્યારે એટલે જ એ તો એટલા માટે કે આપણે આગળ ને આગળ જઈ રહ્યા છીએ કરતા જઈએ તો છીએ દેખીએ ને, હા પણ આગળનું બુક લઈ દેખીએ ને, એટલે ઘણી વખત ભૂલી ગયેલા હોય તો યાદ જ થાય છે, બીજું કશું નહીં થતું. લખેલું હોય તો આપણે કે ક્યાં ભૂલે પડ્યા એ ખબર પડે નહીં તો પછી યાદ બી નહીં આવે એટલે એકવાર આખું સમગ્ર અધ્યયન કરી નાખીએ પછી જ્યાં જ્યાં જરૂર પડશે ટેક્સ્ટ સંસ્કૃતને વાંચવામાં આવે ત્યારે આપણે આત્મ સાક્ષાત્કાર કરવાનો થશે હાલ તો હજી સિદ્ધ જ કરી રહ્યા છીએ ઓકે તો વિધિલિંગ લકાર અંતિમ લકાર પરસ્મયપદી ઉભયપદી ધાતુ છે એટલે આત્મનેપદમાં તો પાછા આવીશું ચાર લકાર તો વિધિલિંગ લકાર પરસ્મયપદમાં અદંત અને અનદંત આપણે લાગુ પડશે અનદંત લાગુ પડશે અદંત લાગુ પડશે નહીં જ્યારે પ્રત્યય બનાવતા હતા ત્યારે પહેલા અનદંત બનાવીએ અને પછી અદંત કરતા હતા એટલે પહેલી જ પ્રક્રિયામાં આપણે રોકાઈ જઈશું પછીના બે સૂત્રો લાગશે નહીં અતોયેય અને લોપોયોર્વલી લાગશે નહીં પીના પ્રત્યય વિધિલિંગ લકાર પરસ્મયપદ હા સર, પ્રથમ પુરુષ એકવચનનું પ્રત્યય છે તીપ. તીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ઈનો ઇતસ્થ સૂત્રથી લોપ થશે એટલે હલંત ત રહેશે. યાસુટ પરસ્મય પદેશું ઉદાત્તો ગિચથી યાસનો આગમ થશે અને ત હોવાને કારણે સૂટ તીતોહો સૂત્રથી સૂટનો આગમ થશે અને લિયંગ સ લોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થઈ જશે એટલે યાત રહેશે. પ્રથમ પુરુષ દ્વિવચનનું પ્રત્યય છે તસ્માં તસ્થસ્થ મિપામ તાન તંતામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુટ પરસ્મૈક પદેશો ઉદાત્તો ગિચ્છથી યાસનો આગમ થશે. સૂટ તીતોહો સૂત્રથી સૂટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી બંને સનો લોપ થઈ જશે યાતામ રહેશે. પ્રથમ પુરુષ બહુવચનનું પ્રત્યય છે જી. જીમાં જેરજુ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશો ઉદાત્તો ગિચ્છથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી સનો લોપ થઈ જશે અને જૂસ છે તો જૂસમાં ચૂટુ સૂત્રથી જની ઈત સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે. અને યા છે અને ઉસ છે એટલે યમાં આ રહેલો છે તો આ પછી ઉસ હોય તો ઉસ્ય પદાંતાત સૂત્રથી પૂર્વરૂપ ના પરરૂપ એક આદેશ થશે એટલે આ છે એ ઉમાં ભળી જશે એટલે ય અને ઉસ અને સ ની પ્રક્રિયા વિસર્ગ સુધી પહોંચતા વિસર્ગ થઈ જશે અને ઉ છે એ યમાં ભળી જતા યુહુ બની જશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ. સિપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ઈતસ્થ સૂત્રથી ઈનો લોપ થઈ જતા હલંત સ રહેશે. યાસુટ પરસ્મય પદેશું ઉદાત્તો ગિચ્છથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી સનો લોપ થઈ જશે અને યા છે અને સ ની પ્રક્રિયા છે વિસર્ગ સુધી પહોંચશે એટલે યાહા બની જશે. મધ્યમ પુરુષ દ્વિવચનનું પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ્થ મિપામ તાન તંતામ સૂત્રથી થસના સ્થાને તમ આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશું ઉદાત્તો ગિચ્છથી યાસનો આગમ થશે. સૂટ તીતોહો સૂત્રથી સૂટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થઈ જશે અને યાતમ રહેશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં પણ તસ્થસ્થ મિપામ તાન તંતામ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશો ઉદાત્તો ગિચ્છથી યાસનો આગમ થશે અને સૂટ તીતોહો સૂત્રથી સૂટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થઈ જશે અને પ્રત્યય બની જશે યાત યાત. ઉત્તમ પુરુષ એક વચનનું પ્રત્યય છે મીપ. મીપમાં પણ તસ્થસ્થ મિપામ તાન તંતામ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશો ઉદાત્તો ગિચ્છથી યાસનો આગમ થશે અને અમ હોવાને કારણે અમી પૂર્વ સૂત્રથી જે યામાં જે આ રહેલો છે એ
અમભળી જ ના પર પર પૂર્વ રૂપ એક આદેશ થશે એટલે અ છે એ યામાં ભળી જશે એટલે યામ બની જશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ છે. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનોલોપ થઈ જશે એટલે વ રહેશે. યાસુટ પરસ્મે પદેશે ઉદાત્તો ગીચ્છથી યાસનું આગમ થશે અને લિયંગ સલોપો અનંત્યસ્યથી સનોલોપ થઈ જશે એટલે યાવ. અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં પણ નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે અને મ રહેશે. યાસુ પરસ્મે પદેશે ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનું આગમ થશે અને લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી સનો લોપ થઈ જશે એટલે યામ. યામ બનશે પ્રત્યય. આમ યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ પ્રત્યય બનશે. બરાબર છે. તો આ રીતે નવ પ્રત્યયો યાત યાતામ યુહુ યાહ યાતમ યાત યામ યાવ યામ પ્રક્રિયા જ્યારે કરીશું ત્યારે પ્રત્યય બનાવવાના સૂત્રો વધારે છે પણ સહેલા છે, અને બીજું પ્રક્રિયા પણ સહેલી થઈ જશે એટલે રૂપ બનાવીશું ત્યારે. આગળ જે આપણે કરી ચૂક્યા ત્રણે લકારમાં એટલું લાંબુ નહીં થાય કરીએ છીએ. ધાતુ છે દુ ધા યા ધા અનુદાત છે પાર્થિવે. હા સર, યની સર તમે આગળ ધામા નીચે અનુદાત નતા કરતા ને, અત્યારે કરી લગભગ તો કરતો આવું છું પણ કરતો આવું છું બધામાં છે પણ બોલ્યા નહીં. પછી કરું મૂકી દે. હા સર, યાની હલંતમ સૂત્ર સંજ્ઞા થશે. ડુની આદિ ટુડોવથી સંજ્ઞા થશે. ધાતુ રહેશે ધા. શબ્દ વિકરણ પ્રત્યય લાશે. શબ્દની જુઓ ત્યાંથી બે શ્લોથી સપનો લોપ થઈ જશે એટલે ધા રહેશે. ધાતુનું દ્વિતકરણ સ્લો સૂત્ર થી એટલે ધા ધા. હ્રસ્વ સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં રહેલા આકાર નો લોપ થઈ જશે એટલે ધા ધા. પછી અભ્યાસે ચર્ચ થી ધન પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો દ થઈ જશે એટલે દ ધા. મૂળ પ્રત્યય આવશે તીપ. તીપમાં અલંત્યમ સૂત્ર થી પની ઈત સંજ્ઞા થઈ જશે. ઈતશ્ચ સૂત્ર થી તમાં રહેલા ઈની ઈત સંજ્ઞા થઈ જશે એટલે હલંત ત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચથી યાસનો આગમ થશે. અને સુટ તીથો થી સનો અલિયમ સલોપો અનંતસ્ય થી અંતે નહીં હોય એવા સનો લોપ. યા એટલે પ્રત્યય રહેશે યા ત. હલાદિ પિત્ત હોવાથી સીધું જોડી દેવા એક સ્નાભ્યાસ તો રાત લાગશે નહીં સર અહીંયા. હલાદિ અપિત પિત હા યાદ છે એટલે હલાદિ અપિત છે. સર તમારો અવાજ નહીં આવતો. હેલો આવે છે હવે? ના હલાદિ અપિત છે. હલાદિ અપિત હા. હલાદિ ય છે એટલે હલ છે અને અપિત છે. આગળ આપણે ટીપ સિપ મિપ કરતા હતા ને, આ ટીપ તો છે પણ પછી અંતે આવીને ય આવીને ઉભો રહે. કર્માભાઈ અવાજ આવે છે મારો? બધાને નહીં આવતો સર, મારે જ નહીં આવતો તમારો અવાજ. આવે આવે સાહેબ. હા અવાજ આવી રહ્યો છે. અચ્છા મને તો સંભળાતું જ નથી. હા હલાદી અપિત છે. હલાદી અપિત એટલે સ્નાભ્યાસ થયો રાત દરેકમાં લાગશે અને દ ધ જે છે યમાં આવતો રહેશે બનશે દ ધ્યાત. આવું બનશે હા અહ દધ્યાત. બરાબર છે દધ્યાત. ઓકે દ્વિવચન તરફ આવીએ. ધાતુ છે સર. હા આપણે આગળ યાદ હતું એકમાં વિધિલિંગ લકારમાં, એમાં આપણે લોપો ઈ સૂત્ર લગાડતા હતા. ઈ અહીંયા લાગશે સર? ના નહીં લાગે. આગળ આપણે વિધિલિંગ લકારમાં યાદ આવ્યું હતું ને ત્યારે
संगणक नहीं हो संगणक ना हो एमा लागे ने। ये तो सर हा धातु मा। हाँ धातु माने हाँ हाँ એટલે હા તો કુસંગનક નહીં આ કુસંગનક છે બે દા અને ધા બે ઘુસંગનક છે પછી એક એક બીજું મારે ઉલ્લેખ કરવાનો રહી જાય છે જો કામ ક્યાં આવશે મને ખબર નથી હજી આગળ આવશે તો જોઈ લેવાશે પણ અહીંયા આ ધાતુ જે છે એ ભી દાદી ગણ ઉપગણનો છે એવું અષ્ટાધ્યાયી ડોટ કોમ માં કરવામાં આવ્યું છે પણ એનો ઉપયોગ કેવી રીતે આગળ થશે આપણે આવશે ત્યારે જોઈ લેશું અહીંયા તો કઈ દેખાતું નથી જેમ આગળ આપણે ઉપગણ આવતા હતા હજી એક ધાતુ તો આપણે રૂકારાંત જોવાનો બાકી છે શરૂઆતમાં ઉપગણ કર્યા હતા તો એવી રીતે અહીંયા પણ એક ઉપગણ તરીકે આ ધાતુ જે છે ધા ધાતુ તે ભીદાદી ઉપગણમાં આવે છે ગણ તો આપણે 10 જ છે પણ એમાં ઉપગણમાં તમે સિલેક્શન કરશો તો આ ધા ધાતુ દેખાશે લગભગ 20 કે એવા ધાતુ છે કુલ આગળની અંદર એટલે એનો પણ જુદો પ્રયોગ ક્યાંક હશે અહીંયા તો નથી એટલે આપણે ઉલ્લેખ પણ નહીં કર્યો પણ પેલામાં છે જુઓ ત્યાંથી ઉભયપદી તમે જોશો વેબસાઇટ પર તો તમને મળશે એટલે મેં જોયું હતું પણ પેલામાં ચેક પણ કર્યું હતું એટલે ત્યાં બતાવે છે ઉપગણની અંદર કયો ઉપગણ તો કે ભી દાદી આવું ઓકે દ્વિવચન તરફ આવી અરે પ્રથમ પુરુષ છે જલ હા સર, યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞ થશે, આદિરી ટુડવ સૂત્રથી ડુની સંજ્ઞ થશે એટલે ધા, કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે, જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનું લોપ થશે, સ્લો સૂત્રથી ધાતુ દિત્વ થશે એટલે ધા ધા, હ્રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં આકારાંતનું લોપ થતા ધ ધા, અભ્યાસે ચર્ચ સૂત્રથી દધા, મૂળ પ્રત્યય છે તસ, તસ્થસ્થમીપામ તાંતન તામો સૂત્રથી તાન થઈ જશે, વ્યાસુટ પરસ્મય પદી સુદત્તો કિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે, સુટ્ટી થોનું પણ આગમ થશે એટલે સો, લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી સનુલોપ થશે એટલે યાતામ. હલાદી અપી થવાને કારણે સ્નાભ્યસ્ત થયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આકારાંતનું લોપ થશે એટલે ધ. અને પછી જોડી દેવી હા, તૌ દધ્યાતામ. તૌ દધ્યાતામ તેણે બે ધારણ કરવું જોઈએ. ધારણ કરવું જોઈએ ઓકે બહુવચન માં આવીએ ધાતુ છે કર્માવાય હલંત્યમ સૂત્ર થી યનો લોપ અને આદિરી ટુડવ એ સૂત્ર થી ડુનો લોપ થતા કર્તરી શપ જ્યોત્યાદિભ્ય સ્લો સૂત્રથી સપનો લોપ અને સ્લો સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે દાધા હ્રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે ધધા અભ્યાસે ચર્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો દ એટલે ધધા જી ઝેર જુસ્તી જુસનો આગમ સુટુ સૂત્ર થી જનો લોપ એટલે ઉસ યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દત્તુ કિચ્ચ એ સૂત્ર થી યાસનો આગો લિયંગ સલોપો અનંત્યશ્ય એ સૂત્ર થી સનો લોપ યાયુષ સની વિસર્ગ સુધી પ્રક્રિયા સસજુષુ રૂહુ એ સૂત્ર થી રૂત્વ અને ઉપદેશે અજનુનાશિક ઈત એ સૂત્ર થી ઉનો લોપ અને ખર અવસાનયો વિસર્જનીય એ સૂત્ર થી વિસર્ગ અને ઉષ્ય પદાંતાના ઉષ્ય પદાંતત ઉષ્ય પદાંતાત એ સૂત્ર થી ઉ એ યુમાં આવતા યુહુ સ્ના અભ્યસ્તયો રાતા એ સૂત્ર થી અભ્યસ્ત અંગમાં રહેલા યકારનો લોપ દદ્યુહુ તે દદ્યુહુ તે બધા ધારણ
તે બધાએ ધારણ કરવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. યની હલંતિમ સૂત્રથી સંજ્ઞા અને ડુની આદિ ટુડવથી સંજ્ઞા એટલે ધા અને કર્તરી શબ્દ જ્યોત્યાદિ વ્યશ લુથી સપનો લોપ શ્લવથી દિત્વ ધા ધા હ્રસ્વ સૂત્રથી ધ ધા અને અભ્યાસે ચર સૂત્રથી દ ધા પ્રત્યય છે સી પણ હલંત્યમ સૂત્રથી થશે અને ઈમાં ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે સ હલંત સ અને યાસુત પરસ્મય પદેસુ ઉદાત્ત ગિચ્ચ સૂત્રથી યાસુતનો આગમ અને લિયંગ સ લોપો અનંતેશ્ય સૂત્રથી સ અંતે ન હોય તેવા સ નો લોપ એટલે યાસ અને અંતિમ સ હોવાથી એની સંજ્ઞા થશે નહીં ન વિભક્ત દુષ્માથી નું નિષેધ થશે એટલે સસ જુસો રૂહુ સસ જુસો સૂત્રથી રૂત્વ થશે અને રૂત્વ મર વત્તા ઉપદેશ અચનુનાશિક સૂત્રથી ઉનો લોપ થશે એટલે ર રહેશે અને અવસાન હોવાથી ખરવસાનયો વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યાહા અને હલાદી અપી થવાથી સ્ના અભ્યસ્તયો રાત સૂત્રથી આનો લોપ થશે એટલે દધ્યાહા બરાબર છે. દધ્યાહા ત્વમ તારે ધારણ કરવું જોઈએ. ત્વમ દધ્યાહા જોશના યારો યાદ સારું રાખે છે પણ હવે નિયમિત રહેજે. હા સર એક્ઝામ હોય એટલે 2 દિવસ નથી આવી પણ આમ તો જોઈ લઉં પછી યુટ્યુબ માં એમ. સાચી વાત છે. ખજાનો એ હા ગુપ્ત ખજાનો છે. વાપરવાથી વધે જ પાછું. ઓકે તો થયા ચાર. દધ્યાત દધ્યાતામ દધ્યુ દધ્યાહ દ્વિવચન ડુ ધા યા જીગીસા જી સર. અલંતેમ સૂત્રથી સંજ્ઞા થશે એની અને ડુની આદરી ટુદવતી સંજ્ઞા એટલે ધા રહેશે. જો અત્યાદિ ભ્યસ લુ સૂત્ર કર્તૃશ વિક્રમ પ્રત્યે લાગશે અને જો અત્યાદિ ભ્યસ લુ સૂત્રથી એનો લોપ થઈ જશે સપનો લુ સૂત્રથી દિત્વ થશે એટલે ધા ધા હ્રસ્વ સૂત્રથી દધા થશે દધા થશે જી અને અભ્યાસે ચર્ચા સૂત્ર થી દતા થશે અને મૂળ પ્રત્યય છે સૂત્ર થી તમ થશે. યા સૂટ પરસ્મે પદે જે ઉત્તાચો ગીચ્ચા સૂત્ર થી આસનો આગમ થશે અને લિયંગ સર લોપો અને તસ થી હા બંને સરનો લોપ થઈ જશે ને સર એટલે યા તમ તારે ધારણ કરવું જોઈએ એમ તમારે તો દધ્યાત દધ્યાતામ દધ્યાતામ દધ્યુ દધ્યા દધ્યાતમ માં કાઢી લઈએ તો બહુ વચન થઈ જાય. ધાતુ છે ડુ ધા યા નરેશકુમાર સુતરિયા. યની હલંતેમ થી સંજ્ઞા
आदि टुडव हती डूने संगे कर्तरी शब विकरण प्रत्यय जुहुत्यादि व्यह श्लो सूत्र थी शब्दों लोप श्लो सूत्र थी दित्व दादा हस्व सूत्र थी अनुलोप એટલે द धा અભ્યાસે ચર્ચસી દ ધા થશે પ્રત્યય છે થ તસ થસ તમી પામ તામ થી તમ થશે યાસુર પરસ્મી પરથી યાસનો આગમ શુટ તીથો થી શુટનો આગમ લિયંગ સલપો થી સનો લોપ હવે યાદ છે એ હલાદી અપીત છે એટલે અભ્ય સંગમાં રહેલા આનો લોપ એટલે દધ્યાત ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે અરે પલક પલક નહીં પણ પાયર પાયર તો નથી સર એવું છે બીજા ને કહું ઉર્વશી બેન યાની હલનદીપ સૂત્ર થી સંગ સત્ય લોક દર્શનો દુની આદિર સુદવા થી એ સંગ સત્ય લોક દર્શનો ધારે છે કર્તરી શબ જો ત્યાં બે સ્લો થી શબ નો લોક પછી સ્લો થી મિત્વ એટલે ધા ધા પ્રસ્વ થી ધ ધા અભ્યાસે ચર્ચ થી ધનો દ થઈ જશે એટલે દધા પ્રત્યય છે મીપ તસ્તમીપામ તામ તમ તમ થી અમ નો આદેશ યાસુટ પરસ્મય પદેસુ દાચૌ દત્તૌ ગીચ થી યાસ નું આગમ યાસ લિંગ સલોપો અનંત્ય સ્થિતિ સનો લોપ એટલે યા અમ સ્ના અભ્યસ્તે રાત થી આકાર નો દધામાં જે આકાર છે આકારનો લોપ થશે એટલે દધ અને યા અમ છે એટલે અમી પૂર્વથી પરરૂપ એકાદશ થશે એટલે યામ થઈ જશે હવે જોડી દઈએ આપણે દધ્યામ અહમ દધ્યામ દધ્યામ અહમ મારે મારે ધારણ કરવું જોઈએ સાત થયા દધ્યાતામ દધ્યુ દધ્યા દધ્યાતમ દધ્યાત નહીં દધ્યામ દ્વિવચન ધાતુ છે ડુ ધા ન્ય નરેશ વસાવા નરેશ રેવા દો રેવા દો લો છે બહુ પીના બંને લઈ ગયા પીના હા સર કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિ ભ્યઃ શ્લુઃ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લૌ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા ધા ધા હ્રસ્વ સૂત્રથી અભ્યાસમાં હ્રસ્વ આદેશ થતા ધ ધા અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં ધના સ્થાને દ નો આદેશ થતા દ ધા ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી બંને સનો લોપ થઈ જશે અને યાસુટ પરસ્મય પદેશે ઉદાત્તો ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી બંને સનોલોપ થઈ જશે અને બની યાવ અને યામ બની જશે અને યાવ અને યામ હલાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આ કારનો લોપ થઈ જશે અને જોડી દેવાનું રહેશે દધ્યાવ દધ્યામ આવામ દધ્યાવ વયમ દધ્યામ અમારે બે ધારણ કરવું જોઈએ અમારે બધાએ ધારણ કરવું જોઈએ
બરાબર. આવામ દધ્યાવ વયમ દધ્યામ, તો પુરુષ એક વચન. સહ દધ્યાત તૌ દધ્યાત દધ્યાતમ તે દધ્યુ. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ દધ્યાહ યુવામ દધ્યાતમ યુયમ દધ્યાત. ઉત્તમ પુરુષ. અહમ દધ્યામ આવામ દધ્યાવ વયમ દધ્યામ. પ્રતિદિન પુરુષ એક વચન સહ દધ્યાત દધ્યાતમ દધ્યાતા દધ્યાત અહમ. ઉત્તમ પુરુષ એક વચન અહમ દધ્યામ આવામ દધ્યાવ વયમ દધ્યામ. સહી જાય. હા સર. સહ દધ્યાત તૌ દધ્યાતામ તે દધ્યુહુ ત્વમ દધ્યાહા યુવામ દધ્યાતમ યુયમ દધ્યાત અહમ દધ્યામ આવામ દધ્યાવ વયમ દધ્યામ. સર સર મને કીધું ને બોલો બોલો. બસ હવે સહ દધ્યાત તૌ દધ્યાતામ તે દધ્યુહ ત્વમ દધ્યાહ યુવામ દધ્યાતમ યુયમ દધ્યાત અહમ દધ્યામ આવામ દધ્યાવ વયમ દધ્યામ. જ્યોત્સના. દધ્યાત દધ્યાતમ તામ દધ્યુહ દધ્યાયા દધ્યાતમ દધ્યાત દધ્યામ દધ્યાવ દધ્યામ. ફરીથી ધીમે ધીમે બોલો. દધ્યાત દધ્યાતામ દધ્યુ દધ્યુ દધ્યુહુ દધ્યુ દધ્યુહ દધ્યાયા દધ્યાહ દધ્યાત દધ્યાહ દધ્યાયા દધ્યાહ દધ્યા દધ્યાહ ધ અર્ધ અને યહા દધ્યાહ. દધ્યાયા યહા નહીં, દધ્યાહ. દધ્યાયા દધ્યાતમ દધ્યાત દધ્યા દધ્યામ દધ્યાવ દધ્યામ. મધ્યમ પુરુષ બહુવચનમાં. મધ્યમ પુરુષ બહુવચનમાં દધ્યાત દધ્યાત. દધ્યાત હા, અને પ્રથમ પુરુષ એકવચનમાં. દધ્યાત. કારણ કે એક હલન છે અને એક આખો છે. કરમાભાઈ. દધ્યાત દધ્યતામ દધ્યુહ દધ્યાહ દધ્યતમ દધ્યાત દધ્યામ દધ્યાવ દધ્યામ. નરેશ કુમાર શું કરીએ? દધ્યાત દધ્યતામ દધ્યુહ દધ્યાહ દધ્યતમ દધ્યાત દધ્યામ દધ્યાવ દધ્યામ. પલક. દધ્યાત દધ્યાતામ દધ્યુહ દધ્યાહ દધ્યાતમ દધ્યાત દધ્યામ દધ્યાવ દધ્યામ. બરાબર છે. પાછલું પલક બધું શીખી લેજે. પાયલ પાયલ મોટી બેન પાયલ. હા સર. ટીના. હા સર. દધ્યાત દધ્યાતામ દધ્યુહ દધ્યાહ દધ્યાતમ દધ્યાત દધ્યામ દધ્યાવ દધ્યામ. પૂર્વશી બેન. દધ્યાત દધ્યાતમ દધ્યાતામ દધ્યુહ દધ્યાહ દધ્યાતમ દધ્યાત.
दध्याम दध्याव दध्याम। बराबर। तो परस्मै पद विधि लिंग लकार पूर्ण करिए थे, हवे आत्मा ने पद बाकी रहेशे चार लकार, पछी आपणो ध धातु ने पण विदाई थई जशे, एनी साथ छ लकार पण पूर्ण थशे। तो समापन करिए मंगलाचरण। सदाशिव समारंभाम तथा पाणि मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपराम, वंदे गुरु परंपराम, वंदे गुरु परंपराम। शुभ रात्रि। अने काले 8 वाजे छे, 8 થી 9 सोमवार छे। शुभ रात्रि। शुभ रात्रि सर, नमस्ते।